નમસ્કાર મિત્રો, આગળ જે આપણે વચ્ચે એક વિડીયો મૂક્યો હતો કે મરચીની મહામૂલી ખેતી, એ જ મરચીમાં આજે 140 દિવસે આપણે મિત્રો એ મરચીમાં ઊભા છે. તમે મરચી જે છે તમે જોઈ શકો છો, અને આની અંદર તમને લાગશે કે આ વસ્તુ છે હું એમ, પણ કાંઈ નવું અમે નથી કર્યું. જમીન અને ઉપર જે છે છટકાવ છે, આ બંનેને અમે એકદમ બેલેન્સ એપ્રોચની અંદર કામ કરેલું છે. અને અહીંયા તમે જોઈ શકો કે મરચું પાંદડે પાંદડે મરચું છે એમ કહી શકો છો. તમે દરેક જગ્યાએ જોઈ શકશો પાંદડે પાંદડે મરચું. હું તમને વિડીયો પણ હું સામે નહીં હોઉં, પણ સાથે સાથે તમને વિડીયો બતાવવાની કોશિશ કરું છું કે પાંદડે પાંદડે મરચું. ભાઈ શું નામ તારું? સુરેશ. સુરેશ, થોડી થોડી મરચી આમ કરજે. આ મરચી મિત્રો તમે ગોંડલ તાલુકાનું રીબ ગામ છે. હજી સુરેશ બતાવજે થોડુંક ભાંગીને એ રીતે. પાંદડે પાંદડે મરચા એમ કહેવાય. મિત્રો આની અંદર અમે 80 મણનો ટાર્ગેટ રાખ્યો છે, અને 100 મણ મરચું થાય એ રીતનો અમે પ્લાન કરેલો છે. 100 મણ મરચું થાય તો આવતા વર્ષે 100 વીઘાની મરચી અમારા કાકુભા છે એ કરવાની ઈચ્છા ધરાવે છે. હજુ જોજે આ ખંભા સુધી જો મિત્રો. આ મરચું નો ડાઉટ બધાને થાય છે એવું નથી, પણ અમારું જે ટાર્ગેટ છે એ પ્રમાણે અમે અત્યારે જઈ રહ્યા છીએ, અને અમને આવો ફાયદો દેખાઈ રહ્યો છે. મિત્રો મરચી અહીંયા છે, સુરેશ આવતો રહેજે ત્યારે. ક્યાં ખંભે પહોંચી ગઈ છે? આ તો ખંભે પહોંચી ગઈ છે મરચી મિત્રો. પાંદડે પાંદડે તમે જોઈ શકશો, બહુ સરસ છે. આ 20 વીઘાનો ઘેરો છે, તમે જોઈ શકો 20 વીઘાનો ઘેરો છે આખો. ક્યાં વાંધો, માલિક હોય તો મારી જેમ ઓળખવું. બધા